श्री कृष्ण परमात्मा ने नमः। श्रीमद्भागवत कथा दृष्टांत अने रहस्य। अनसुया महान पतिव्रता है। एक वक्त देवर्षि नारद जी कैलास में आया। शंकर समाधि में था। पार्वती जी पूजन करता था। पार्वती नारद जी ने प्रसाद आपे छे। नारद जी कहे छे, लाडू बहु सुंदर छे, आजे तमारा हाथनो प्रसाद मळ्यो, पण अनसोयाना घरनो लाडू ते तमारा लाडू करता श्रेष्ठ छे। पार्वती जी पूछे छे, ए अनसोया छे कोण? नारद जी कहे, तमे पतिव्रता छो, पण अनसोया महान पतिव्रता छे। पार्वतीना मनमां ईर्ष्या उत्पन्न थई, मारथी अनसोया वधे? शंकर समाधिमांथी जाग्या, पार्वती वंदन करे छे। घरना माणस बहु वंदन बहु सेवा करे त्यारे मानवू के खाड़ामां उतारवानी तैयारी छे। शंकरे पूछ्यु, देवी शुं छे? पार्वतीए शंकर पासे मागणी करी, कोई पण प्रकारे अनसुयाना पतिव्रतापणानो भंग थाय एवं करो। शिवजी कहे छे, बीजाने खाड़ामां उतारवानी इच्छा करनारो पोते खाड़ामां पड़े छे, देवी तेमां कल्याण नथी, पण तमारी इच्छा छे तो प्रयत्न जरूर करीश। आ बाजु नारदजी वैकुंठ लोकमां आव्या, लक्ष्मीजीने मळ्या। तेणे नारदजीने पूछ्यू के केम आटला बधा आनंदमां छो? नारदजी कहे, वैकुंठनो महिमा पहेलां हतो, पण हवे तो अनसोयाना आश्रम विना क्यांय जवानी इच्छा थती नथी। हूँ तेना आश्रममांथी आवुं छुं एटले अति आनंदमां छुं। लक्ष्मीजी पूछे छे, अनसोया छे कोण? नारदजी कहे, महान पतिव्रता छे। लक्ष्मीजीए विष्णु ने कहूं कि आप एवं कंई करो जेथी अनसुयाना पतिव्रतापणानो भंग थई जाए। पार्वतीजी एटले बुद्धि, अने बुद्धि ए विद्यामां मत्सर छे। लक्ष्मीजी एटले द्रव्य, अने द्रव्य ईर्ष्या असूया करे छे। ब्रह्माणी ए रजोगुण छे। सावित्रीजीए पण आ प्रमाणे ब्रह्माने विनंती करी। शंकर विष्णु ब्रह्मा साथे थया। आ त्रणे देवो चित्रकूटमां भेगा मळ्या। त्रणे देवो अनसोयाना आश्रममां आवे छे। भिक्षा मांगी कहूं, अमे भिक्षा मांगीए छीए, पण तमे नग्न થઈને ભિક્ષા આપો તો અમે લઈશું। અનસોયા વિચારે છે કે જો નગ્ન થઈને ભિક્ષા આપું તો મારા પતિવ્રતા વ્રતનો ભંગ થાય છે, અને ભિક્ષા ન આપું તો આંગણે આવેલા અતિથિ પાછા જાય એ મહાપાપ છે, મને પાપ લાગશે। પ્રભુ લગ્ન થઈ ભિક્ષા આપો એ માગણી કરે છે, એનો અર્થ એવો છે કે મને વાસના રહિત ભિક્ષા આપો। ઈશ્વરને વાસના રહિત થઈ, નિષ્કામ થઈ સર્વ વસ્તુ અર્પણ કરવાની છે। અનસુયાના મનમાં કોઈ વાસના ન હતી। સૂક્ષ્મ વાસના પણ જો મનમાં હોય તો ત્રણ દેવો આવતા નથી। અનસુયાએ ધ્યાન ધર્યું અને ત્રણેય દેવો ઉપર પાણી છાંટ્યું। ત્રિદેવો બાળક બની ગયા। પતિવ્રતામાં આવી શક્તિ આવી જાય છે। પાર્વતી વિચારે છે કે સવારના ગયા છે તો હજુ આવ્યા નથી। લક્ષ્મી અને સાવિત્રી પણ પોતાના પતિઓને શોધવા નીકળ્યા। ત્રણેય દેવીઓ ચિત્રકૂટમાં આવી છે। એટલામાં તેઓએ નારદજીને જોયા। નારદજી અનુષ્ઠાનમાં બેઠેલા છે। દેવીઓએ તેમને પૂછ્યું, અમારા પતિઓના કાંઈ સમાચાર જાણવા હોય તો કહો। નારદજી કહે, પહેલાં કહો કોણ મોટું, તમે કે અનસોયા? દેવીઓ કહે, અનસોયા મોટા, પણ અમારા પતિઓ છે ક્યાં? નારદજી કહે છે, મેં સાંભળ્યું છે કે તમારા પતિઓ બાળક બન્યા છે અને અનસોયાના ઘરમાં તેઓ મળશે। બીજા સાથે અસૂયા કરનારને શાંતિ મળતી નથી। દેવીઓ ગભરાય છે, ત્યાં જઈએ અને અનસોયા શાપ આપે તો? નારદજી કહે, તમે ભલે મત્સર કરો, પણ અનસોયા મત્સર કરશે નહીં। અનસોયા તમને સદભાવથી જોશે, તમારા પ્રત્યે સદભાવ રાખશે। દેવીઓ આશ્રમમાં આવી છે। અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓ દેવો પાસે અનસોયાએ કરાવી છે। આજથી પ્રતિજ્ઞા કરો કે પતિવ્રતાને કોઈ દિવસ ત્રાસ નહીં આપીએ।
જગતની કોઈ પતિવ્રતા સ્ત્રીને નહીં પજવીએ, અત્રિ ઋષિ તેવામાં પધારે છે. પૂછે છે કે આ ત્રણ બાળકો કોણ છે? અંસોયા કહે, આ ત્રણ મારા છોકરાઓ છે, આ ત્રણેય છોકરાઓની વહુઓ છે. અત્રિ કહે, દેવી આવું ન બોલો, આ ત્રણ દેવો મહાદેવો છે. તે પછી જળ છાંટ્યું, ત્રણેય દેવો પ્રગટ થયા. ત્રણેય દેવોએ કહ્યું, તમારે આંગણે બાળક થઈને રમતા હતા તેવું સુખ તમને કાયમ આપીશું. આ ત્રણેય દેવોનું તેજ ભેગું થવાથી ગુરુ દત્તાત્રેય પ્રગટ થયા છે. જ્યારે આ જીવ કંઈ લેતો નથી ત્યારે પરમાત્મા તેને સ્વરૂપનું દાન કરે છે. માર્ગદર્શન ગુરુકૃપા વગર મળતું નથી. ગુરુ દત્તાત્રેય માર્ગદર્શન આપનાર છે, તેથી તેનો જન્મ માર્ગશીર્ષ માસમાં થયો છે. દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિને ત્યાં 16 કન્યાઓ થઈ છે, તેમાંથી 13 તેણે જન્મને, 1 અગ્નિને, 1 પિતૃગણને અને 16મી સતી શંકરજીને આપી છે. હરિ ઓમ. Thank you.